नमस्कार विद्यार्थी मित्रों, मंगलमूर्ति विद्या मंदिर की यूट्यूब चैनल में आप सबनु स्वागत है। अपने धोरण 10 विषय विज्ञान में पाठ 6 जैविक क्रियाओं से भणी रहा छे। बराबर गया लेक्चर में से अपने प्रकाश संश्लेषण अने वनस्पति में पोषण कई रीते थाय, बराबर वनस्पति में पोषण है यनी शुरुआत अपने कई रीते, अने त्यारबाद प्रकाश संश्लेषण द्वारा से ए वनस्पति से पोषण मेळवे छे, बराबर एना विषय से अपने जोयुं हतुं। हवे ए प्रकाश संश्लेषण माटे एक अगत्यनो घटक एटले के हरित कण, बराबर ए हरित कण छे ए पर्णमां छे कई जग्याए गोठवायेला होय, त्यारबाद हरित कण सिवाय पर्णमां केवा केवा प्रकारनी संरचनाओ होय के जे जे पर्णने छे ए पोताना कार्यो प्रकाश संश्लेषण छे वायुनी आपले छे बाष्पोत्सर्जन छे ए बधी क्रियाओ माटे छे ए मदद करता होय ए तमाम बाबतो छे ए आजे आपणे अभ्यास करवानी छे। तो सौ प्रथम छे ए अहींया आपणे प्रकाश संश्लेषण भण्या पछी आपणी टेक्स्टबुक छे एमां पर्णना त्रासा छेदनी छे ए आकृतिने आपणने समजूती आपेली छे ए आपणे अहींया મેળવવાની છે, બરાબર પર્ણનો ત્રાસો છેદ એમાં લીધેલો છે। તો અહીંયા આપણને ઉપર પર્ણનો એક ભાગ દેખાય છે, દાખલા તરીકે આ રીતે મારા હાથની જેમ પર્ણ હોય, બરાબર એ પર્ણનો અડધો ભાગ છે એ આપણે અહીંથી કાપી નાખ્યો છે, બરાબર અડધો ભાગ, અને ત્યારબાદ અહીંયા આ પર્ણ છે એનો સાઈડનો ભાગ છે એ આપણને અહીંયા દેખાય છે। એ સાઈડના ભાગમાંથી એક ભાગ નાનો એવો ભાગ છે એ આપણે માઇક્રોસ્કોપમાં લઈ અને આપણે ઝૂમ કર્યો છે, એટલે કે આ સાઈડનો ભાગ આ દાખલા તરીકે આ રીતે પર્ણ હોય, બરાબર એને આમ આડું રાખીએ કાપીને, અને આ આ જે ભાગ છે આ જે જાડાઈનો ભાગ છે, બરાબર એ જાડાઈના ભાગમાંથી નાનો એવું લઈ નાનો એવો છેદ લઈ અને પછી આપણે એને માઇક્રોસ્કોપમાં અવલોકન કર્યો છે। તો એ માઇક્રોસ્કોપમાં છે એ આપણને આવડી મોટી એક રચના જોવા મળે છે। શું શું હોય એમાં પહેલા એ જોઈ લઈએ, બરાબર તો પહેલા તો અહીંયા વચ્ચેનો જે ભાગ છે ત્યાં ઉપરના ભાગે અન્નવાહક અને નીચેના ભાગે જલવાહક હોય, હજી આપણે આ ઝૂમ કરીને જોતા નથી, બરાબર એની પહેલા તો વચ્ચેની જે એની મધ્ય શિરા હોય પર્ણની જે મધ્ય શિરા હોય એ મધ્ય શિરામાં ઉપરના ભાગે છે એ અન્નવાહક અને નીચેના ભાગે જલવાહક પેશીઓ છે એ આવેલી હોય। હવે અન્નવાહક અને જલવાહકને ટૂંકમાં આપણે પહેલા જોઈ લઈએ, આગળ એનો વ્યવસ્થિત અભ્યાસ આવશે। અન્નવાહક એટલે કે પર્ણ જે ખોરાક બનાવે એને વનસ્પતિના દરેક ભાગો સુધી લઈ જવો પડે, તો એ વહનનું કાર્ય કરતી જે પેશી છે એને અન્નવાહક કહેવાય, અને જલવાહક એટલે કે મૂળ દ્વારા પાણી શોષાય અને એ પાણી છે એ પર્ણ સુધી પહોંચે, બરાબર એ જે ભાગ છે એ જલવાહક। તો અન્નવાહક અને જલવાહક અહીંયા દર્શાવેલ છે, ત્યારબાદ આ ત્રાસો છેદ છે એને અહીંયા આપણે ઝૂમ કરેલો છે। તો સૌપ્રથમ એમાં છે એ બે ઉપર અને નીચે બંને જગ્યાએ એક કોષોના લાઈનમાં એક ઈટોની જેમ છે એ કોષો છે એ ગોઠવાયેલા છે એકદમ લાઈનમાં, બરાબર એને ઉપરનું જે સ્તર છે એને ઉપરી અધિસ્તર અને નીચેનું જે સ્તર છે એને અધઃ અધિસ્તર અથવા તો નીચેનું અધિસ્તર કહે છે। હવે આ શું કામ કરે અધિસ્તરો? તો કે પર્ણને વાતાવરણની જે અસર છે એની સામે રક્ષણ આપવાનું, કે અંદરના જે કોષો છે એને વાતાવરણની કોઈ પણ પ્રકારની છે એ ખરાબ અસર થાય નહીં, બરાબર એટલે ઉપર અને નીચે છે એ આવું અધિસ્તર આવેલું હોય કોષોનો છે કોષો છે એકદમ લાઈનમાં ઈટોની જેમ ગોઠવાયેલા હોય એ અધિસ્તર કહેવાય, અને આ ઉપરી અધિસ્તરની ઉપર મીણયુક્ત ક્યુટિકલ આવેલું હોય છે। જો તમે કોઈ પણ પર્ણ જોશો ને એના બંને સાઈડ જોશો તો બંને સાઈડ આપણને વ્યવસ્થિત સરખી દેખાશે નહીં, બરાબર બંને સાઈડ એક સરખી નહીં હોય, એક સાઈડ છે એ આપણને થોડી ઝાંખી દેખાશે, લીલા બંનેનો કલર લીલો જશે પણ એક ઝાંખો લીલો કલર એકદમ એક બાજુ છે એક ઘાટો લીલો કલર દેખાશે। તો એટલે જે પર્ણમાં એક સાઈડ છે આવું મીણયુક્ત ક્યુટિકલ છે એ આવેલું હોય છે, એ પણ વાતાવરણ સામે રક્ષણ આપવાનું જ કાર્ય કરે। હવે અંદરના ભાગે જે કોષો આવેલા હોય છે એ અંદરના ભાગના કોષોમાં આ હરિત કણો આવેલા હોય છે। હવે આપણને પ્રશ્ન થાય કે આ મોટો ભાગ તો છે એ બધા કોષોમાં આ જગ્યા લઈ લે છે, બરાબર એ બધા જ છે એ રસધાનીઓ છે, દરેક કોષોમાં એ ભાગ છે તમને ગુલાબી કલરનો ભાગ જોવા મળશે, એ દરેક કોષોની રસધાનીઓ છે, બરાબર એમાં મુખ્યત્વે પાણી અને ખનિજ ક્ષારો છે એનું શોષણ થયેલું હોય છે। આપણે 9મા ધોરણમાં જ્યારે સજીવનો પાયાનો એકમ કોષ આપણે ભણ્યા ત્યારે આપણને એમાં રસધાનીની સમજ છે વ્યવસ્થિત આપેલી, તો એ રસધાનીઓ છે વનસ્પતિ કોષમાં દરેક જગ્યાએ આવેલી હોય અને એ રસધાનીઓ અહીંયા દર્શાવેલી છે આ બ્લુ કલરમાં છે, આપણને કોષ કેન્દ્રો દર્શાવેલા છે। હવે એ અંદરના જે કોષો છે બરાબર એમાં આ હરિત કણો છે એ મોટે ભાગે ગોઠવાયેલા હોય,
બરાબર ત્યારબાદ રક્ષક કોષો છે આવેલા હોય છે આ રક્ષક કોષોનું કામ શું તો કે રક્ષક કોષો છે એ આપણે આગળ ભણશું વાટા છિદ્રો અથવા તો જે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની જે આપલે છે અથવા તો બાષ્પોત્સર્જનની જે ઘટના છે એના માટે એક પર્ણમાં છે એ નાના નાના છિદ્રો આવેલા હોય છે તો એ છિદ્રો છે એ સંકોચાવાની અને ફૂલાવાની જે ઘટના છે એનું કામ છે આ રક્ષક કોષો દ્વારા થતું હોય છે એ રક્ષક કોષો છે એ અહીંયા ગોઠવાયેલા હોય છે અને અમુક રક્ષક કોષો છે એ અધિસ્તરની વચ્ચે પણ આવેલા હોય છે જો અહીંયા દર્શાવેલા છે બરાબર તો એ રક્ષક કોષો છે ત્યારબાદ આ ખાલી જગ્યા છે એને વાતાકટરો કે વાતાકટરો કહેવામાં આવે તો વાતાકટરો છે એનું કામ શું તો કે વાતાકટરો એક પ્રકારની ખાલી જગ્યા છે ત્યાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આપણે દરમિયાન જે ઓક્સિજનનો સંગ્રહ થાય અને કાર્બન ડાયોક્સાઇડ છે એનો સંગ્રહ થાય તો એ હવા માટેની જે જગ્યા છે એને વાતાકટરો એટલે જ એનું વાતાકટરો વાતા એટલે વાયુ અને કોટરો એટલે એક પ્રકારની જગ્યા બરાબર વાયુ માટેની જગ્યા તો એ વાતાકોટરો છે એ અહીંયા કોષ વચ્ચે આંતરકોષીય અવકાશ એટલે કે ખાલી જગ્યાઓ છે એ હોય ત્યાં વાતાકોટરો હોય છે એટલે ત્યાં છે એ વાયુઓની આપલે છે એના માટેનું સંગ્રહ સ્થાન છે કે વાયુઓ છે એ આપલે થયા પહેલા સંગ્રહ ક્યાં પામે તો આ વાતાકોટરો બરાબર તો આ રીતે છે એ આખો પર્ણનો ત્રાસો છેદ છે આપણને દર્શાવેલો છે બે માર્કમાં આકૃતિ સહિત પર્ણનો ત્રાસો છેદ છે એ આપણને પૂછે તો આપણે આકૃતિ સહિત લખવાનો થાય નામ નિર્દેશન કરવાનું થાય તો માત્ર બે માર્કમાં આ પર્ણના ત્રાસા છેદની આકૃતિ છે એ પૂછે એટલે આ ખાસ તો અહીંયા આપણે હરિત કણો છે એ જોવાના છે અત્યાર સુધી આપણે એવું ભણ્યું કે ભાઈ હરિત કણો હોય એ જ વનસ્પતિ માત્ર ને માત્ર પ્રકાશ સંશ્લેષણ કરી શકે આપણે પ્રકાશ સંશ્લેષણ નથી કરી શકતા એનું એકમાત્ર કારણ શું તો કે આપણા શરીરમાં છે એ હરિત કણો હાજર નથી બરાબર આપણે કીધું કે ભાઈ લીલ છે એ પ્રકાશ સંશ્લેષણ કરી શકે કારણ શું તો કે લીલ છે લીલા કલરની છે એનામાં હરિત કણ આવેલા છે એટલા માટે પ્રકાશ સંશ્લેષણ કરી શકે તો ખરેખર શું પ્રકાશ સંશ્લેષણ છે એ હરિત કણો વગર ન થાય એના માટે આપણે પ્રવૃત્તિ જોવાની છે પ્રવૃત્તિ 6.1 છે આપણે ટેક્સ્ટબુકમાં આપેલી છે શું કરવાનું સૌપ્રથમ તો એક કલર વાળા પાંદ હોય વિવિધ કલરના જેના પાંદ હોય જો અમુક છે એ છોડ છે એના પાન છે જે સુશોભનના છોડ હોય એના પાન છે એ લાલ કલરના હોય અમુક છે પીળા કલરના હોય પછી અમુક છોડો આવે તો એમાં એ છોડો છે એના પાન છે એ ઋતુ પ્રમાણે એનો કલર છે બદલાતો બરાબર માત્ર ને માત્ર પાન છે એ લીલા ન હોય તો એવો એક છોડ છે એ આપણે લેવાનો બરાબર દાખલા તરીકે આપણી જે વેલ છે અમુક પ્રકારની વેલો હોય બરાબર એના પાન છે ખાસ કરીને આવા કલર વાળા હોય અને સુશોભનના વૃક્ષો હોય અમુક એના હોય તો આ કલર વાળા જે કલર વાળી વનસ્પતિ નાનો છોડ આપણે જે ગૃહ સુશોભનમાં રાખ્યો હોય બરાબર એવો એક છોડ લેવાનો અને એને 2-3 દિવસ માટે છે એ અંધારા ઓરડામાં રાખવાનો કે જ્યાં પ્રકાશ આવતો હોય નહીં શું થશે પરિણામે તો કે અંધારા ઓરડામાં રાખો એટલે પ્રકાશ છે એને મળતો બંધ થઈ જાય એટલે હવે પ્રકાશ સંશ્લેષણની ઘટના થાય નહીં બરાબર પ્રકાશ મળતો બંધ થઈ જાય એટલે પ્રકાશ સંશ્લેષણ કરી શકે નહીં પરિણામે શું થાય તો કે હવે જે ખોરાક છે એ સંગ્રહાયો છે એ તમામ દાખલા તરીકે પ્રકાશ સંશ્લેષણ સતત ચાલુ હતું જ્યારે પ્રકાશમાં હતો ત્યારે હવે પ્રકાશ સંશ્લેષણ બંધ થઈ ગયું એટલે હવે છે એ જે સંગ્રહાયેલો ખોરાક હશે તેનો ઉપયોગ ચાલુ થશે કારણ કે હવે ખોરાક બનતો નથી બરાબર ત્યારબાદ હવે ત્યારબાદ એને 6 કલાક છે એ 5-6 કલાક છે એને સૂર્યપ્રકાશમાં રાખવાનું એટલે ફરીથી શું થશે ફરીથી પ્રકાશ સંશ્લેષણ ચાલુ થશે ફરીથી ખોરાકનો ઉપયોગ છે સોરી ખોરાક છે એ બનાવવાની ઘટના ચાલુ થશે હવે એમાંથી એક પાન પડવાનું અને એ પાન છે એનું અવલોકન છે આપણે કરવાનું છે તો શું થશે એમાં જો પેલા તો પાન છે કલર વાળું હતું થોડું ઘણું રંગીન હતું બરાબર તો રંગીન હતું અને કલર રંગીન હતું અને થોડો ઘણો ભાગ એનો લીલો હતો હવે એને આપણે અંધારામાં મૂક્યું બરાબર એટલે પ્રકાશ સંશ્લેષણ બંધ થઈ ગયું બરાબર ત્યારબાદ 6 કલાક પાછું સૂર્યપ્રકાશમાં મૂક્યું એટલે પાછી હરિત કણોની જરૂર પડી બરાબર એટલે એનો કેટલો ભાગ છે એ આપણને લીલો જોવા મળશે બાકીનો ભાગ છે એ સફેદ જોવા મળશે એટલે કે જે ભાગમાં હરિત કણો હશે એટલો ભાગ આપણને લીલો જોવા મળશે લીલો ભાગ હોય ત્યાં હરિત કણો હોય બરાબર
तो केटलो भाग छे ए आपणने त्यां लीलो जोवा मळशे, बाकीनो भाग छे ए सफेद थई जशे। शुं काम? तो के आगळ छे ए प्रकाश संश्लेषणनी घटना थई हती नहीं, अने अचानक आपणे 6 कलाके ने सूर्यप्रकाशमां मूक्यो, बराबर। तो त्यार बाद आ लीलो भाग छे ए आपणने आ रीते जोवा मळशे, क्यांक क्यांक लीलो भाग जोवा मळशे, एटले त्यां प्रकाश संश्लेषण थयुं हशे एवुं आपणे कहीए। હવે આપણને એ પણ ખબર છે કે પ્રકાશ સંશ્લેષણ જ્યાં થાય ત્યાં સ્ટાર્ચ ઉત્પન્ન થાય, બરાબર। તો પ્રકાશ હવે એ જે પર્ણ છે એને આલ્કોહોલ ભરેલા બીકરમાં છે એ એકવાર પલાળી અને પછી વોટર બાથમાં છે એને મૂકવાનું, જ્યાં સુધી એ સાવ છે એનો કલર છે એ રંગવિહીન થઈ જાય નહીં, બરાબર। એનો કલર છે એ આ લીલો હતો એ પણ હવે છે એ લીલો કલર પણ રહેવો જોઈએ નહીં। એટલે કે શું થાય? તો કે હવે તમે એને આલ્કોહોલમાં નાખી અને વોટર બાથમાં છે એ ઉકાળશો। વોટર બાથ છે એક પ્રકારની એવી રચના છે કે જેમાં પાણી એક પાત્ર હોય, એમાં પાણી ભરેલું હોય, બરાબર। એ પાત્રની અંદર બીજું પાત્ર મૂકેલું હોય, બરાબર। એની અંદર પાણી હોય નહીં, એની અંદર આપણે આ પર્ણ મૂકવાનો। હવે પાણી ઉકળશે એટલે ગરમી છે એ જે અંદરનું પાત્ર છે એમાં અંદર પર્ણ મૂકેલું છે એને મળશે, બરાબર। પરિણામે આ હરિત કણો છે એ નાશ પામશે, એટલે કે હવે લીલો કલર જોવા મળશે નહીં, એટલે હવે આખું પર્ણ છે એ રંગવિહીન થઈ જશે। ત્યારબાદ હવે એ પર્ણ રંગવિહીન થઈ ગયા પછી આપણે એને આયોડિન ભરેલું દ્રાવણ છે એના બીકરમાં બોળવાનું પર્ણને। હવે આયોડિન છે એ આપણે 6 ધોરણથી 7 ધોરણથી ભણીએ કે આયોડિન છે એ સ્ટાર્ચની પરખ માટે, સ્ટાર્ચની કસોટી માટે છે એ ઉપયોગી છે। એટલે કે જ્યાં સ્ટાર્ચ હોય એની ઉપર તમે આયોડિન નાખો એટલે કલર છે એ તમને બ્લુ જોવા મળે, બ્લુ અથવા તો ઘાટો દૂધિયા આપણને જોવા મળે। એટલે હવે તમે જ્યારે વોટર બાથમાંથી પર્ણ કાઢી અને એને આયોડિનના દ્રાવણમાં ડુબાડશો એટલે પર્ણ તમને છે એ જ્યાં જ્યાં લીલો ભાગ હતો, જ્યાં જ્યાં લીલો ભાગ હતો એ ભાગ છે એ તમને બ્લુ કલરનો, બરાબર, વાદળી કલરનો અથવા તો બ્લુ કલરનો છે એ તમને જોવા મળશે। તો આનો મતલબ એવો કે જ્યાં લીલો ભાગ હતો ત્યાં આપણને સ્ટાર્ચની હાજરી જોવા મળી, ત્યાં જ સ્ટાર્ચ બન્યો। જો સ્ટાર્ચ આખા પર્ણમાં હોય, બરાબર, તો આખું પર્ણ આપણને બ્લુ થવું જોઈએ, પણ બ્લુ થતું નથી। જ્યાં આપણે આ ઉપર અવલોકન કર્યું હતું જેટલો ભાગ લીલો હતો એટલો જ ભાગ આપણને અહીંયા બ્લુ થાય છે, એનો મતલબ એવો કે જ્યાં હરિતકણ હતા ત્યાં જ સ્ટાર્ચ બન્યો છે, અને સ્ટાર્ચ બન્યો છે એનો મતલબ એવો કે ત્યાં જ પ્રકાશ સંશ્લેષણ થયું છે, પ્રકાશ સંશ્લેષણ થાય તો જ સ્ટાર્ચ બને, બરાબર। એટલે એનો મતલબ એવો કે આટલા ભાગમાં જ આ 6 કલાક જે આપણે મૂક્યું એ દરમિયાન પ્રકાશ સંશ્લેષણ થયું છે, બાકીના ભાગમાં થયું નથી, બરાબર। અને બાકીના ભાગમાંથી સ્ટાર્ચ વયો જાય, સ્ટાર્ચ છે એ વપરાઈ જાય, એટલા માટે જ આપણે અહીંયા પહેલા 2-3 દિવસ એને અંધારામાં મૂક્યો હતો, એટલે બધો સ્ટાર્ચ પર્ણનો છે એ વપરાઈ જાય, વપરાઈ ગયા પછી આપણે અહીંયા 6 કલાક એના સૂર્યપ્રકાશમાં મૂક્યો ફરીથી, એટલે હવે સ્ટાર્ચ ઉત્પન્ન થશે, બરાબર, એ 6 કલાક જ મૂક્યો છે એટલે એ સ્ટાર્ચ છે એ જેટલા ભાગમાં પ્રકાશ સંશ્લેષણ થયું હશે એટલા ભાગમાં જ રહેશે, આખા પર્ણમાં ફેલાશે નહીં। તો આના ઉપરથી આપણે તારણ મેળવી શકીએ કે પ્રકાશ સંશ્લેષણ માટે ક્લોરોફિલ જરૂરી છે, બરાબર। પ્રકાશ સંશ્લેષણ જ્યાં થાય ત્યાં હરિતકણ હાજર હોય અને હોય જ, બરાબર। એટલે અહીંયા આપણે જોયું કે જ્યાં લીલો ભાગ હતો ત્યાં જ સ્ટાર્ચ જોવા મળ્યો, એટલે કે ત્યાં જ પ્રકાશ સંશ્લેષણ થયું છે એક જ પર્ણમાં, બરાબર, બીજો ભાગ છે ત્યાં પ્રકાશ સંશ્લેષણ થયું નથી। એટલે એના ઉપરથી આપણે કહી શકીએ કે પ્રકાશ સંશ્લેષણ માટે ક્લોરોફિલ, હવે ક્લોરોફિલ એટલે પાછું શું? તો ક્લોરોફિલ ને હરિતકણમાં શું ફરક? તો કે ક્લોરોફિલ છે એ હરિતકણની અંદર આવેલું હોય, બરાબર, એને ગુજરાતીમાં હરિત દ્રવ્ય કહેવામાં આવે, એટલે કે હરિતકણમાં હરિત દ્રવ્ય આવેલું હોય છે, એટલે કે હરિતકણમાં ક્લોરોફિલ આવેલું હોય છે। તો આ ક્લોરોફિલ છે એ પ્રકાશ સંશ્લેષણ માટે જરૂરી છે। અને બીજું કે વધારાનો જે ગ્લુકોઝ છે એ પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ઉત્પન્ન થાય, એ ગ્લુકોઝ છે એ આંતરિક ઉર્જા સ્વરૂપે સ્ટાર્ચમાં, આંતરિક ઉર્જા તરીકે સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહ પામે છે। એટલે કે જે વનસ્પતિ સતત ને સતત પ્રકાશ સંશ્લેષણ કરતી હોય અને જે ગ્લુકોઝ ઉત્પન્ન થતો હોય એ વપરાયા વગરનો ગ્લુકોઝ, બધો જ ગ્લુકોઝ છે એ સમયે વપરાઈ જાય નહીં, વધારાનો જે વપરાયા વગરનો ગ્લુકોઝ છે એ સ્ટાર્ચ સ્વરૂપે છે એ પર્ણમાં અથવા તો વનસ્પતિના વિવિધ ભાગો છે એમાં સંગ્રહ પામે છે, બરાબર। તો આ આખું છે એ વનસ્પતિમાં
પોષણ છે એ આપણે જોઈ ગયા, હજી થોડુંક બાકી છે એમાં, બરાબર? પર્ણરંધ્રો છે એની વિશે આપણે માહિતી મેળવવાની છે, બરાબર? આપણે આખો અહીંયા ખોરાકની આપણે જોઈ, સોરી, ખોરાક છે એ કઈ રીતે બને પ્રકાશ સંશ્લેષણ દ્વારા એ જોઈ. હવે પ્રકાશ સંશ્લેષણ માટે આપણે આપણને ખબર છે કે કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનની આપણે થવી જોઈએ. કાર્બન ડાયોક્સાઇડ છે એ પર્ણમાં અંદર લેવાવો જોઈએ અને કાર્બન ડાયોક્સાઇડ છે બહાર નીકળવો જોઈએ. તો એ પ્રકાશ સંશ્લેષણ અને કાર્બન ડાયોક્સાઇડ છે એની આપણે કઈ રીતે થાય, બરાબર, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં, આવતા લેક્ચરમાં છે એ ભણશું, બરાબર? અત્યારે છે એ આટલું રાખીએ. મંગલમૂર્તિ વિદ્યા મંદિરની યુટ્યુબ ચેનલ છે, આપણે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો છે એ ધોરણ 10 ના તમામ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો જેથી દરેકને આનો લાભ મળે. આભાર.